પાલિતાણા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા વિવિધ મુદ્દે આવેદન પત્ર પાઠવાયું. પાલિતાણા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા ગ્રેડ પે વિસંગતતા અને શિક્ષણના પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવા બાબતમાં આવેદન પત્ર અપાયું, જેમાં 2010 થી ભરતી થયેલા તમામ શિક્ષકોમાં સરકારશ્રીના પરિપત્ર ક્રમાંક 1Q 2017 સિંગલ ફાઇલ 5 ક તારીખ 8/3/2019 મુજબ 4200 ગ્રેડ પે ના બદલે 2800 ગ્રેડ પે આપવાનું ઠરાવેલ, જે ઠરાવ અંગે પગાર ધોરણમાં ખૂબ જ વિસંગતતા હોય, 2014ની જોગવાઈ મુજબ તમામને 4200 ગ્રેડ પે મળવો જોઈએ એ માંગણી સ્પષ્ટ રજૂઆત છે. તેમજ પાલિતાણા તાલુકામાં છેલ્લા 4 મહિનાથી ડેટમ ગ્રાન્ટ ચૂકવેલ નથી, જે સત્વરે તમામ શાળાને ચૂકવી તેમજ સીસી પરીક્ષા અંગે સમયમર્યાદા વધારીને શિક્ષકોને તેના કારણે અટકાવાયેલ લાભો આપવા પણ રજૂઆત કરવામાં આવી. તમામ પ્રશ્નોના નિરાકરણ માટે પાલિતાણા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા ગ્રેડ 100 જેટલા શિક્ષકો દ્વારા આવેદન પત્ર અપાયું. જો આ અંગે ટૂંક સમયમાં નિરાકરણ નહીં આવે તો ભાવનગર જિલ્લા શિક્ષણ સંઘ તેમજ ગુજરાત રાજ્ય શિક્ષણ સંઘના આદેશ અનુસાર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. પાલિતાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ વતી આજે સરકાર દ્વારા 2019નો જે ઠરાવ કર્યો છે કે 4200 ગ્રેડ પેના બદલે નીચેનો ગ્રેડ 2800 ગ્રેડ પે પ્રાથમિક શિક્ષકોને આપવાનું નક્કી કર્યું છે, ખરેખર અનીતિ ભર્યો અને વિસંગતતા ભર્યો આ નિર્ણય છે. તો પ્રાથમિક શિક્ષક સંઘ વતી અને તમામ શિક્ષક પરિવાર આજે તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને આવેદનપત્ર આપીને અમારી આ માંગણી સંતોષવા માટે અમારી સ્પષ્ટ રજૂઆત છે. આ ઉપરાંત પાલિતાણા તાલુકાના તમામ શાળાઓની અંદર પ્રાથમિક શિક્ષણની મુખ્ય જરૂરિયાત ચોક અને ડસ્ટરની જે ડેટમ ગ્રાન્ટ છે એ ડેટમ ગ્રાન્ટ 4 મહિનાથી તાલુકા પંચાયત દ્વારા ચૂકવવામાં આવેલ નથી. તો અમારી સ્પષ્ટ રજૂઆત છે કે દરેક શાળાને આ ગ્રાન્ટ વહેલી તકે ફાળવવામાં આવે. આ ઉપરાંત સીસીસીના કારણે સરકારનો જે નિર્ણય છે એના કારણે ઘણા બધા શિક્ષકોને ખૂબ મોટું નુકસાન, આર્થિક નુકસાન થઈ રહ્યું છે. તો અમારી એ બાબતે પણ સ્પષ્ટ રજૂઆત છે કે સીસીસીની મુદત વધારવામાં આવે અને તમામ શિક્ષકોને ન્યાય આપવામાં આવે. અમે પાલિતાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ વતી તેના હોદ્દેદારો અને તમામ તાલુકાના શિક્ષકો અત્રે માન્ય TDO સાહેબની કચેરીએ, તાલુકા પંચાયત કચેરીએ અમે ભેગા થયા છીએ, એકત્રિત થયા છીએ. અમારા 3 મુદ્દા છે. પ્રથમ તો જે શિક્ષકોને નવા ઠરાવ મુજબ 2800 ગ્રેડ પે આપવાનો થાય છે એ યોગ્ય ન ગણાય, એમાં શિક્ષકોને ઘણા બધા શિક્ષકોને અન્યાય થાય છે. તો એને મૂળ જે ગ્રેડ છે 4200 બરાબર એ જ ગ્રેડ એમને ચૂકવવામાં આવે. તેમજ જે શિક્ષકો સીસીસી પાસ નથી કરી અને એના કારણે એને જે પગારમાં વિસંગતતાઓ થાય છે અને અન્યાય થાય છે, એ અન્યાય એને ન થાય અને એને સીસીસીની મુદત લંબાવવામાં આવે એ માટે અમે ભેગા થયા છીએ. અને ત્રીજો મુદ્દો અમારો એ છે ડેટમ ગ્રાન્ટનો. છેલ્લા 4 માસથી તાલુકામાં જે ડેટમ ગ્રાન્ટ મળવી જોઈએ એ મળી નથી, તો એ પણ અમને રેગ્યુલર મળે આ બાબતે અમે રજૂઆત માટે માન્ય TDO સાહેબની રજૂઆત માટે અહીંયા એકત્ર થયા છીએ.